ભલા વિદ્યાર્થીઓ, અત્યારે આપણે ત્રણ વિધેય જોઈશું જે શબ્દ સાથે સંકળાયેલું છે, અક્ષર સાથે સંકળાયેલું છે. અત્યારે અહીંયા આગળ તમે જુઓ એક મથાળું લખ્યું છે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ. આ લખાણને અપર કેસમાં ફેરવવું છે પહેલી અભિસિડી, તો તેના માટે વિધેય છે અપર ઇઝ ઇક્વલ ટુ અપર હાઉસમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ બી વન ખાનામ લખ્યું છે તે સિલેક્ટ કરી એન્ટર. હવે પ્રોપર કેસમાં એને લખવું છે, એટલે કે શબ્દનો પહેલો અક્ષર કેપિટલ ઇઝ ઇક્વલ ટુ પ્રોપર હાઉસમાં લોઅર કેસમાં લખવું છે બીજી એબીસીડી ઇઝ ઇક્વલ ટુ લોઅર હાઉસમાં હવે રોમન અને એરેબિક ફંક્શન જોઈએ. રોમન કોઈ કિંમતને રોમન લિપિમાં રોમન અંકમાં ફેરવાશે ઇઝ ઇક્વલ ટુ રોમન કૌંસમાં 125 કૌંસ પૂરો એન્ટર. તો આ તેનો જવાબ છે. સી એટલે 100, એક્સ 10 અને બી એટલે 5. એરેબિક ઇઝ ઇક્વલ ટુ એરેબિક હાઉસમાં 125 કે જેને રોમનમાં ફેરવ્યા છે તે લઈએ એન્ટર. આપણે કિંમત લખીએ કારણસર એરર આવે છે, પછી જોઈશું. ટ્રીમ, આ શબ્દ તમે જાણો છો ટ્રીમ. અત્યારે ટ્રીમર મશીન આવ્યા છે, દાઢી વધી ગઈ હોય તો વધારાની દાઢી કાઢવાની છે, તો ટ્રીમથી વધારાની જગ્યા દૂર કરાય ઇઝ ઇક્વલ ટુ ટ્રીમ હાઉસમાં લખું છું આઈ આટલી જગ્યા 5-6 સ્પેસ છોડી લવ ઇન્ડિયા પૂરો ડબલ કોટેશન કૌંસ પૂરો. તો વધારાની જગ્યા દૂર કરે છે. સારું, સેવ કરી દઈએ.